હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ અશુમિક વિદ્યાલય હું અંજલિ ટંડેલ આજે આપણે ગણિત વિષયમાં ચેપ્ટર નંબર ફોર પ્રાયોગિક ભૂમિતિ વિશે અભ્યાસ કરવાના છીએ મિત્રો પ્રાયોગિક ભૂમિતિમાં અભ્યાસ કરતાં પહેલાં ગયા ધોરણમાં આગલા ધોરણમાં આપણે જે શીખી ગયા છીએ એનો પુનરાવર્તન સ્વરૂપે અમુક ભાગ મેં અહીં લીધો છે તેના વિશે જોઈએ સૌપ્રથમ કંપાસના આ સાધન એનું નામ છે પરિકર બરાબર એને આપણે પેન્સિલને એની અંદર વ્યવસ્થિત રીતે નાખીને બરાબર તમારે આ રીતે સમક્ષિત જ માપ લઈ લેવાનું છે જરાક પણ જરા પણ આ માપ ઊંચું નીચું હોવું જોઈએ નહીં એકદમ વ્યવસ્થિત બરાબર જો તમારી પેન્સિલની અણી આની લાઇનમાં નહીં હશે તો તમારું માપ ચોક્કસ આવશે નહીં અને પરિકર પણ એકદમ ફિટ હોવું જોઈએ વધારે પડતું ઢીલું હોવું જોઈએ નહીં માપસરનું હોવું જોઈએ બીજી વસ્તુ જે તમે ફૂટપટ્ટીનો યુઝ કરો છો એમાં પણ સેન્ટીમીટરના જે કાપા હોય છે એ પણ એકદમ વ્યવસ્થિત હોવા જોઈએ તો જ માપ આપણે ચોક્કસ પ્રમાણે લઈને ડ્રો કરી શકીએ મિત્રો છઠ્ઠા ધોરણમાં આપણે શીખી ગયેલા કે ખૂણા દ્વિભાજકની રચના કઈ રીતે કરી શકાય બરાબર હવે આપણે જોવાના છીએ બે બાજુઓના માપ અને અંતર્ગત ખૂણાનું માપ આપ્યું હોય તેવા ત્રિકોણની રચના કરવી રચના કરવાની છે એટલા માટે આપણે ફરજિયાતપણે પરિકરનો ઉપયોગ કરવો પડે છે તો સૌપ્રથમ એવું કહ્યું છે કે બે બાજુઓના માપ આપ્યા છે તો જોઈ શકીએ છીએ બીસી બરાબર સાત પોઈન્ટ પાંચ છે એસી બરાબર પાંચ સેમી છે અને માપ ખૂણો સી આપ્યો છે સાહીઠ અંશ અંતર્ગત ખૂણો એટલે શું તો એસી અને બીસી બે બાજુઓ છે એમનો જ ખૂણો આપ્યો છે સી બરાબર એ જ આપ્યો હોવો જોઈએ તો જ આપણે તો હવે આપણે શું કરીશું સૌપ્રથમ કોઈ પણ એક બાજુ દોરવાની છે જેમાં ફૂટપટ્ટીનો ઉપયોગ કરીશું અને બીસી બાજુ દોરીએ જેનું માપ છે સાત પોઈન્ટ પાંચ સેમી તો તમારે ફૂટપટ્ટી લેવાની છે આ ફૂટપટ્ટીને બરાબર લીટી ઉપર લીટી આવે એ રીતે મૂકવાની છે અને એક સીધી રેખા પહેલાં ડ્રો કરવાની છે સીધી રેખા ડ્રો થઈ જાય ત્યારબાદ કોઈ એક સ્થાન નક્કી કરો બી બરાબર અને બી થી સીનું અંતર સાત પોઈન્ટ પાંચ છે બી તો તમારે તમારી ફૂટપટ્ટીમાં જોવાનું છે કે સાત પોઈન્ટ પાંચ ક્યાં આવે છે તો એ તમારે ત્યાં નોટડાઉન કરી દેવાનું કે અહીં સાત પોઈન્ટ પાંચ આવે છે તો અહીં નામ આપી દઈએ આપણે સી બરાબર તો આપણે આપેલી લંબાઈનો રેખાખંડ ખંડ બીસી રચો આ આપણો પેલો મુદ્દો થાય અને તે આપણે રેખાખંડ ખંડ બીસી રચેલ છે ત્યારબાદ હવે આપણે શું કરીશું આ તો રેખા થઈ ગઈ રેખાખંડ ખંડ બીસી રચવાનો છે તો બાકીનો ભાગ તમે રફ કરી નાખશો તો પણ વાંધો નથી ચાલો હવે હવે આપણે બિંદુ સી આગળ ખૂણો રચવાનો છે સાહીઠ અંશનો આપણને ખબર હોવી જોઈએ કે સાઈઠ અંશ નો ખૂણો કઈ રીતે રચી શકાય તો તમારે તમારી ફૂટપટ્ટી લેવાની છે એમાં જે ઝીરો અંશ છે ઝીરો અંશ નહીં સોરી જે ઝીરો માપ છે ઝીરો પાસેથી લઈને તમારે ક્યાં સુધી લેવાનું છે તો અઢી સેન્ટીમીટર સુધી એક્ઝેક્ટ નીચે ફૂટપટ્ટી મૂકીને આ રીતે પહેલાં માપ મોટું કરો ત્યારબાદ નીચે મૂકીને આ રીતે એક બાજુથી જમણા હાથના અંગૂઠાથી દબાવતા જાઓ અને જ્યાં સુધી અઢી સેન્ટીમીટર થાય ત્યાં સ્ટોપ થઈ જાઓ બરાબર જો તમે અળી ના લઈ શકતા હોય તો બે લઈ લો એ પણ વાંધો નથી બે સેન્ટીમીટર બસ આ રીતે આ મારું માપ બે સેન્ટીમીટર છે તમારે પણ આ રીતે લઈ લેવાનું અને સી પાસે ખૂણો રચવાનો છે તો સી આગળ વ્યવસ્થિત રીતે પરિકરની અણી મૂકવાની છે અને રેખાખંડ બીસી ઉપરથી ચાપ મારવાનો છે એકદમ વ્યવસ્થિત અર્ધવર્તુળ દોરવાનું છે ચાપ મારતી વખતે ધ્યાન રાખવાનું છે કે આ માપ બદલાઈ જાય નહીં આ માપ એનું એ જ રહેવું જોઈએ બરાબર છે ચાલો હવે શું કરવાનું છે હવે રેખાખંડ બેસીને આ ચાપ જ્યાં છેદે છે ત્યાં ફરીથી ફરી કં અણી મૂકો અને જે તમારું બે સેન્ટીમીટરનું આ માપ છે એનું એ જ રાખવાનું છે ને એ ચાપ જ્યાં આવે ત્યાં તમે આ ચાપ લગાવી દો આ રીતે બરાબર ચાપ ઉપર ફરીથી ચાપ મારવાનો રહેશે આજે હવે આ રીતે તમે ફૂટપટ્ટી દ્વારા આ ચાપમાંથી અને બિંદુ સી માંથી ચાપ અને બિંદુ સી માંથી પસાર થતું કોઈ એક કિરણ દોરો બરાબર એને આપણે નામ આપીએ બરાબર એમાંથી જ પસાર થતું હોવું જોઈએ અને એ કિરણને નામ આપીએ એક્સ તો કિરણ સી એક્સ દોરો બરાબર આટલું થઈ જાય આપણે તો એ જોઈતા છે બીને તો છે હવે હવે આપણને માપ આપ્યું છે એસી એસી બરાબર કેટલા આપ્યા છે પાંચ સેમી તો હવે તમારી તમારી ફરીથી ફૂટપટ્ટીમાં પહેલાં તો પરિકર મોટ ખુલ્લું કરી દેવાનું છે શૂન્ય ઉપર મૂકવાનું અને જમણા હાથના અંગૂઠાથી દબાવતા જઈને બરાબર પાંચ ઉપર સ્ટોપ કરી દેવાનું છે આ રીતે ત્યારબાદ ફરીથી પરિકરની અણી બિંદુ સી ઉપર મૂકીને એ કિરણ એક્સ પર એક ચાપ મારો આ રીતે બી ઉપર કેમ નથી મૂક્યું કારણ કે બી એનું માપ નથી આપ્યું આપણને સી એનું એટલે કે એસીનું માપ આપ્યું છે અને આ ચાપ કિરણ આ કિરણ એક્સ બરાબર આ કિરણ સીએક્સ ને આ ચાપ જ્યાં છે તો આ ત્રિકોણ તૈયાર થઈ ગયો આપણો જેમાં બીસી સાત પોઈન્ટ પાંચ સેમી છે અને એસી છે પાંચ સેમી અને બી એ કેટલું છે તો તમે બી એ પણ માપી શકો હવે તમે બી ને મૂકીને માપી શકો છો તો તમારું બી આવે છે પાંચ સેમી આ રીતે સાબિત થાય બરાબર આ પ્રકારની રચના આપણે આગલા ધોરણમાં ગયા ધોરણમાં શીખી ગયા છીએ એના આધારે હવે આપણે ચતુષ્કોણોની રચના કરતા શીખવાનું છે ગયા ચેપ્ટરમાં આપણે ચતુષ્કોણો કોને કહેવાય કયા પ્રકારના હોય અલગ અલગ ચતુષ્કોણો વિશે જોઈ ગયા છીએ એના આધારે જ હવે આપણે ચતુષ્કોણોની રચના કરતા શીખવાનું છે આ ફક્ત અને ફક્ત પુનરાવર્તન હતું નેક્સ્ટ લેક્ચરથી આપણે ચેપ્ટર નંબર ફોર પ્રાયોગિક ભૂમિતિમાં ચતુષ્કોણોની રચના વિશે અભ્યાસ કરીશું ત્યાં સુધી આ રચનાનું તમારે પણ પુનરાવર્તન કરવાનું છે નોટમાં લખવાનું છે ફરીથી મળીશું થેન્ક યુ